आर्य समाजना स्थापक महर्षि दयानंद सरस्वतीनी 200मी जन्म जयंतीना बे वर्षीय विश्वव्यापी विविध आयोजनोनी श्रृंखलामां आर्य समाज हाथीखाना तथा आर्य समाज मायाणी नगर द्वारा आर्य समाजना स्थापना दिवसनी भव्य उजवणी करवामां आवी हती। आ प्रसंगे सवारे प्रभात फेरीनुं तथा सांजे यज्ञ भजन अने प्रवचननुं आयोजन करवामां आव्युं हतुं। आ तके मोटी संख्यामां लोको उपस्थित रह्या हता। મારું નામ દર્શનાચાર્ય અજય આર્ય છે, હું ભાવનગરથી આવું છું અને આર્ય સમાજનો હું પ્રચાર પ્રસાર કરું છું। આ જે આર્ય સમાજના આ ચૈત્ર પ્રતિપદા એટલે કે ચૈત્ર શુદ્ધ એકમ આજે આપણે સૃષ્ટિના એક નવા વર્ષ તરીકે આપણે મનાવીએ છીએ। કોઈ પણ વસ્તુનો જન્મ થયો હોજો અને જો એનો જન્મ થયો છે તો એની કોઈ તિથિ કોઈ વાર કે એનો પ્રારંભ પણ હોય જ, તો સૃષ્ટિની ઉત્પત્તિ કહીએ, માનવ સમાજની ઉત્પત્તિ કહીએ કે વેદોનું ધરતી ઉપર અવતરણ કહીએ કે પ્રાણી માત્રની જે ઉત્પત્તિ આપણે કહીએ, તો આ સમસ્ત પ્રકૃતિ જે છે એની ઉત્પત્તિનો જે સમય છે એને આપણે આજે મનાવી રહ્યા છીએ। આમ સામાન્ય રૂપે આપણે ઘણા બધા જન્મદિવસને બધું મનાવીએ છીએ, પણ એ બધું કોઈ કાળ વિશેષમાં કોઈ 1000 વર્ષ પહેલાંનું હશે, કોઈ 2000 વર્ષ પહેલાંનું હશે, પણ આ માનવ સમાજ વેદની ઉત્પત્તિ જે 1,96,08,53,124 વર્ષ આજે પૂરા કરી રહી છે, એટલે સંપૂર્ણ માનવ સમાજની ઉત્પત્તિનો એક જ કાળ છે, એ લોકોને સમજાવવું અને લોકો આ વાતને જાણી શકે એ ઉદ્દેશ્ય છે આ પ્રસંગનો। બીજું, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ, કેમ કે આજ સુધી સૃષ્ટિમાં વેદનો જ પ્રચાર પ્રસાર રહ્યો અને વેદ આધારિત સંસ્કૃતિ રહી, કાળક્રમે ક્યારેક એમાં વેદોનો પ્રલોપ થઈ ગયો, વેદ વિલોપ થઈ ગયા, પછી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ એક વેદોના પ્રચાર પ્રસાર માટે આજના દિવસને નિમિત્ત બનાવી અને આર્ય સમાજની સ્થાપના કરી। તો આ બે ઉદ્દેશ્યથી આ પ્રસંગને મનાવવામાં આવે છે। આર્ય સમાજનો સ્થાપના દિવસ એટલે સૃષ્ટિની શરૂઆત, આજથી લગભગ 1,96,08,53,124મું ચાલે છે વેદના આધાર ઉપર। મહર્ષિ દયાનંદ સરસ્વતી જેનું જન્મસ્થાન ટંકારા, તેમણે વેદોનો ગહન અભ્યાસ કરી અને 16 સંસ્કાર લખ્યા અને સાથે સાથે એનો પ્રચાર કરવા માટે માનવ ઈશ્વરીવાણી વેદ કે જે જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો છે, માનવ માત્રને કલ્યાણની વાતો છે, એ ભૂલાયેલી વાણી પાછી એણે આર્ય સમાજની સ્થાપના કરી અને 16 સંસ્કાર તેમજ હરેક પદ્ધતિ વૈદિક પદ્ધતિથી કઈ રીતે કરવી એના વિશે એણે ભારતભરમાં અભિયાન છેડ્યું અને અનેક ગુરુકુળની પ્રેરણા આપી સ્થાપવાની, અને સાથે સાથે એ સમયમાં આઝાદી માટે પણ એ પ્રથમ ઉદ્ઘોષ હતા કે જેણે કીધું આજથી 1875માં જેનો ક્રાંતિકારી ગ્રંથ છે સત્યાર પ્રકાશ, એમણે 1875માં લખ્યો, આર્ય સમાજની સ્થાપના પણ 1875માં કરી અને આઝાદી માટે એણે ત્યારે કીધું હતું કે માતા પિતા કરતાં વધારે પણ પ્રેમ આપતો હોય તો વિદેશી રાજ ન જોઈ। અમે સવારમાં આજે કિસાન પરાથી લાફી ક્લબ સુધી પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું, જે દર વર્ષે કરીએ છીએ। પ્રભાત ફેરીને ત્યાં પૂરી થયા પછી યજ્ઞનું આયોજન હતું 7-8, તો લાફી ક્લબના ભાઈઓ બહેનો દરરોજ ત્યાં આવે છે, એનું આમંત્રણ કાયમ માટે હોય છે, એટલે ત્યાં અમે યજ્ઞ કર્યો અને ત્યાર પછી બધાને આશીર્વાદ આપી અને ત્યાર પછી પ્રસાદ વિતરણ કરી અને સાંજે અહીંયા 5 વાગે યજ્ઞ થયો। હવે યજ્ઞ બૃહદ યજ્ઞ, એ યજ્ઞ પૂરો થયો, હવે પછી ભજનનો કાર્યક્રમ રહેશે અને ત્યાર પછી અમારા જે આચાર્યજી જે પધાર્યા છે હરિયાણા પાણીપતથી, કે જે પોતે દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરેલ છે અને દર્શન યોગ વિદ્યાલય રોજડ અને વાનપ્રસ્થ આચાર્ય રોજડમાં અભ્યાસ કરી અને અત્યારે હરિયાણા પાણીપતમાં જે પોતે નિવાસ કરતા હતા તો ત્યાંથી પધારેલા છે અને એ પોતે આ વેદ વિશે પ્રવચન આપશે આજે 1 કલાકનું પ્રવચન એમનું રહેશે।